આપણે સૌ જાણીએ છીએ કે દરેક દેવી દેવતાની પૂજા પહેલા ખેતલા દાદાને યાદ કરવામાં આવે છે. ખેતલા દાદા 33 કોટી દેવી દેવતાઓના આગેવાન છે. આમ તો ખેતલા દાદાનું સૌથી જૂનું મંદિર ગળુકામાં આવેલું છે, જે બાદ લોકોમાં જેમ જેમ ખેતલા બાપાની આસ્થા વધતી ગઈ તેમ તેમ તેમના મંદિર બનતા ગયા. ત્યારે રાજકોટમાં પણ એક ખેતલા બાપાનું મંદિર આવેલું છે, જ્યાં ખેતલા બાપા સાક્ષાત દર્શન આપે છે, તેમજ અહીંયા આવતા દરેક ભક્તોની દાદા મનોકામના પૂર્ણ કરે છે, જેથી અહીં ભક્તો માત્ર રાજકોટ કે ગુજરાતના જ નહીં પરંતુ દેશ વિદેશના શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. આ સાથે ખેતલા બાપાના ઇતિહાસની વાત કરતા મનુબાપાએ જણાવ્યું કે તેમના 9 કુળના નાગ છે, 33 કોટી દેવી દેવતાઓના આગેવાન છે, તેમજ અહીંયા આવતા સૌ ભક્તોના કામ આ ખેતલા બાપા પૂરા કરે છે. દર સોમવારે અહીંયા લોકો દાદાના દર્શન કરવા આવે છે. આ ઉપરાંત વર્ષ 2006માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તેમાં 5મના દિવસે અહીંયા સામૈયા કરવામાં આવે છે અને ભક્તોને પ્રસાદી આપીને જમાડવામાં આવે છે. કોઈને આ જનાવર કહેડ્યું હોય કોઈને, તમને વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ ની ભક્તિ છે. બાપાના નામની કપડાની ગાંઠ વાળીને આવ્યા એટલે ચડે નહીં. હજી ગઈ હાજર નવા ગામ થી ભરવાડના છોકરાને કહી દીધું ને આવ્યા હતા, ગાંઠ મૂકી ગયા હતા. સારું છે, એનું કોઈ આપણો ચાર જ નથી. એને ઈચ્છા થાય એ નિવત કરી જાય, તલવટ કરે, કોઈ લાપસી કરે, કોઈ દિવાલ ધરી જાય, બાપાને દૂધ ધરી જાય, જે એને કરવું એ કરી જાય. કોઈ એનો ચાર જ નહીં આવે. આપણે બાપાને દર્શન કરવા તો ભક્તો વધારે દરેક સિટીમાંથી, કોઈ સિટી એવી નહીં, મુંબઈ, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર, મહુવા, દરેક સિટીમાં જ બાપાના દર્શન કરવા ભક્તો આવે. કાલે પણ સુરતના જ ભક્તો હતા. આ બાળકો દાદા સાથે રમતા હોય, અમારા આખા લતામાં દાદા ફરતા હોય, જો બીક ન લાગે તો બાળકો પકડીને મૂકી જાય, અને બીક લાગે મોટું સ્વરૂપ હોય તો મને બોલાવા. એટલે કે છોકરાએ મૂકી જાય રમતા રમતા, કોઈને બાપા વેડે નહીં. આ રાજકોટ ખેતલિયામાં દાદાનું મંદિર છે ને, બધાને એમ થાય કડુકા મંદિર છે. અમુક વ્યક્તિને ખ્યાલ નથી કે રાજકોટમાં આવું દાદાનું ભવ્ય મંદિર છે. તો આપણું આ મંદિર છે ને જૂનું માર્કેટિંગ યાર્ડ, જૂના માર્કેટિંગ યાર્ડથી તમે આવો ને ગ્રીન લેન ચોકડી બાજુ, એટલે માર્કેટિંગ યાર્ડ મૂકો એટલે તરત આરટીઓ ઓફિસવાળી શેરી આવે, એ મૂકી દો એટલે તરત લોખંડનો પુલ આવે, એ મૂકો તરત કર્ણાભાઈ માલધ્યાનનું ગાર્ડન ફેરી લેન રાજકોટમાં પ્રખ્યાત છે. ગાર્ડન ફેરી લેનની બાજુમાં શેરી વળે નાયકભાઈ પ્રજાપતિ સોડાવાળા ઊભા હોય, અને એથી આગળ એક ગોપાલ હોટલ છે, ગમે એને પૂછો. ખેતલ દાદા મંદિરે જવું છે, તરત તમને સરનામું મળી જાય.